ત્યારે આપણે શું કાળજી લેવી? આ પિતૃ પક્ષ ક્યારથી શરૂ થાય છે? આ બધી જ માહિતીનો આજે આપણે જાણીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પિતૃ પક્ષ એક એવો સમય છે કે જેની અંદર આપણે ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે, ધ્યાન રાખવું પડે. હવે પિતૃ દોષ વિશે પણ આપણે ઘણું બધું સાંભળીએ છીએ. હવે આવનાર સમયમાં જ્યારે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે ત્યારે આપણે શું કાળજી લેવી? આ પિતૃ પક્ષ ક્યારથી શરૂ થાય છે? આ બધી જ માહિતીનો આજે આપણે જાણીશું. તો કહેવાય છે કે પિતૃ પક્ષ એક એવો સમય છે જ્યારે આપણે પૂર્વજોને પ્રસન્ન કરી શકીએ છીએ. હવે આ માસમાં આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડશે. પિતૃ પક્ષમાં ઘણી બધી વસ્તુનું સેવન કરવું વર્જિત ગણાય છે. હવે આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેમણે તો બહારનું ભોજન કરવું જ ન જોઈએ. હવે આવી વ્યક્તિએ 16 દિવસ સુધી સાત્વિક ભોજન જ કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે આ પિતૃ પક્ષ શ્રાદ્ધ પક્ષ ક્યારથી શરૂ થઈ રહ્યો છે. તો 28 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ શરૂ થઈ રહ્યા છે, જે 14 ઓક્ટોબર સુધી ચાલનાર છે. હવે આ અંગેની માહિતી વૈદિક મંત્રાલય પાઠશાળાના પંડિત રાજા આચાર્યએ આપી છે. તેઓ એમ પણ કહે છે કે શ્રાદ્ધના 16 દિવસ દરમિયાન લોકો તેમના મૃત પૂર્વજો માટે પૂજાનું આયોજન કરે છે, આત્માની શાંતિ મળી રહે એ માટે પ્રાર્થના કરે છે, દાન કરે છે, ભજન કરાવે છે, ભોજન કરાવે છે. આ સાથે જ શ્રાદ્ધ માસ દરમિયાન માંસ ચિકનનું સેવન પણ નથી કરાતું. હવે આ સમયગાળો એવો છે જે સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત હોય છે. હવે આ માસ દરમિયાન માંસ, માછલી, ઈંડા, આલ્કોહોલનું સેવન ચોક્કસપણે અશુભ માનવામાં આવે છે. હવે પિતૃઓને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપવાની વિધિમાં જો કોઈ અડચણ ન આવે એના માટે આ બધી વસ્તુઓ જે છે તેનું સેવન નથી કરાતું, એને વર્જિત માનવામાં આવે છે. હવે એવું પણ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન આ વિધિઓનું યોગ્ય રીતે પાલન ન કરાય તો પિતૃઓ ગુસ્સે પણ થઈ શકે છે. હવે કેટલાક હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ડુંગળી અને લસણ ખાવાની પણ મનાઈ છે, કારણ કે આ જે ડુંગળી અને લસણ છે તે તામસિક પ્રકૃતિ છે. શ્રાદ્ધ દરમિયાન ડુંગળી અને લસણ વગર ભોજન બનાવવાની સલાહ આપવામાં આવે છે. હવે પિતૃપૂજા દરમિયાન પિતૃઓ અને બ્રાહ્મણોને આપણે અર્પણ કરીએ એ પહેલાં ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરાય અને બાદમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય. હવે એવું કહેવાય છે કે ઈંડા, માંસ અને આલ્કોહોલ જેવી વસ્તુઓ ભગવાનને નથી ચડતી. જે વ્યક્તિ આવું કરે છે એ પાપનો ભાગીદાર છે. હવે પિતૃપક્ષ દરમિયાન મુખ્યત્વે દાળ, ચોખા, લીલા શાકભાજીનું જ સેવન કરવું જોઈએ. હવે આ માસમાં તો અમુક શાકભાજીઓ પણ વર્જિત છે, જેમ કે રીંગણ, ટામેટા. આ બધી વસ્તુઓ પણ આપણે ખાવાનું વર્જિત કરવું જોઈએ. આ સાથે પૂર્વજોને માત્ર શાકાહારી ભોજન આપવું જોઈએ. હવે આ ભોજન જે તમે તૈયાર કરો છો એને શુદ્ધ રીતે રાખી શકાય તેની પણ તૈયારી કરવી જોઈએ. શુદ્ધ માખણ, દેશી ઘી, દૂધ અને ખાંડમાંથી શુદ્ધ આહાર તૈયાર કરવો જોઈએ. તો મિત્રો, આવનાર દિવસોમાં જ્યારે પિતૃ પક્ષ શરૂ થનાર છે તો તમે પણ આ ચોક્કસપણે બાબતોનું ધ્યાન રાખજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.